નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આપણે સેમેસ્ટર 2 એટલે કે દ્વિતીય સત્રમાં લેસન નંબર 6 to 11 ભણી ગયા. હવે આપણે તેનું રિવિઝન કરવાનું છે, એટલે કે અંગ્રેજી પ્રાઇમર પેજ નંબર 51 પર આપેલ સેમેસ્ટર 2નું પેપર આપેલું છે તે લખવાનું છે. અગાઉ તમે જે બધું ભણી ગયા છો તે જ બધું પેપરમાં હશે. તેમાં પહેલો ક્વેશ્ચન છે, ચિત્રો સાથે આપેલા નામોની પહેલાં એક કે એન આર્ટિકલ મૂકો. આપણે આર્ટિકલ શીખી ગયા એટલે બધા બાળકોને ખ્યાલ આવી ગયો હશે કે કયો આર્ટિકલ ક્યાં આવે. તેમાં પહેલું એગ, એગનો સ્પેલિંગ આપેલો છે, એગમાં એન આર્ટિકલ આવશે. ત્યારબાદ ટેબલ, ટેબલનો સ્પેલિંગ આપેલો છે, ટેબલમાં એ આર્ટિકલ આવશે. ત્યારબાદ જગ, જગનો સ્પેલિંગ આપેલો છે, તેમાં એ આર્ટિકલ આવશે. ત્યારબાદ ઓરેન્જ, ઓરેન્જમાં કયો આર્ટિકલ આવશે બાળકો? હા, ઓરેન્જમાં એન આર્ટિકલ આવશે. ત્યારબાદ એપલ, એપલમાં એન આર્ટિકલ. ત્યારબાદ કેટ, કેટમાં કયો આર્ટિકલ આવશે બાળકો? કેટમાં એ આર્ટિકલ આવશે. એ આર્ટિકલ શું કામ આવશે? કારણ કે કેટનો સ્પેલિંગ સીથી શરૂ થયેલો છે અને સી એ વ્યંજન હોવાથી તેમની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવે છે. ત્યારબાદ એક્સ, એક્સની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવશે. ત્યારબાદ બોટ, બોટમાં એ આર્ટિકલ. ત્યારબાદ ઇંકપોટ, ઇંકપોટમાં કયો આર્ટિકલ આવશે બાળકો? હા, ઇંકપોટમાં એન આર્ટિકલ. ત્યારબાદ છેલ્લું ચિત્ર છે અમ્બ્રેલા, અમ્બ્રેલામાં એન આર્ટિકલ. હવે બાળકો પેજ નંબર 52 પર જુઓ, તેમાં સૂચના જુઓ, ચિત્રોમાં રંગ પૂરો અને રંગના નામ લખો. આપણે આગળ રંગના નામ આવી ગયા અને તેમના સ્પેલિંગ પણ આવી ગયા. હવે તમને અહીંયા એક બોક્સ આપેલું છે, તેમાં તમને સ્પેલિંગ લખેલો છે તેમજ અહીં તમને ચિત્રો આપેલા છે. એ ચિત્રોમાં તમારે રંગ પૂરવાના છે. અહીં ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારે તેમનો સ્પેલિંગ લખવાનો છે અને ત્યારબાદ રંગ પૂરવાના છે. આપણે અગાઉ લેસન નંબર 10માં આવી ગયું છે એવી જ રીતે અહીં કરવાનું છે. તો બાળકો અહીં તમારે આર ઈ ડી, રેડ, રેડ એટલે શું થાય બાળકો? રેડ એટલે લાલ. તો તમારે આ એપલનું ચિત્ર આપેલું છે તેમાં તમારે લાલ રંગ પૂરવાનો છે અને નીચે આર ઈ ડી સ્પેલિંગ લખવાનું છે. ત્યારબાદ બીજું, બીજું સનનું ચિત્ર આપેલું છે તેમાં તમારે યલો એટલે કે પીળા રંગ પૂરવાનો છે. ત્યારબાદ ત્રીજું, લીફ એટલે કે પાંદડાનું ચિત્ર આપેલું છે તેમાં તમારે ગ્રીન, ગ્રીન એટલે શું થાય બાળકો? ગ્રીન એટલે લીલો રંગ. તમારે લીલો રંગ પૂરવાનો છે અને નીચે જી આર ડબલ્યુ એન ગ્રીનનો સ્પેલિંગ લખવાનો છે. ત્યારબાદ નીચે પોટનું ચિત્ર આપેલું છે, પોટ એટલે માટલું અથવા ઘડો. તેમાં તમારે બ્રાઉન, બ્રાઉન એટલે કથ્થાઈ રંગ પૂરવાનો છે તેમજ નીચે ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે બ્રાઉન બી આર ઓ ડબલ્યુ એન લખવાનું છે. અને છેલ્લું પાંચમું ચિત્ર છે ઓરેન્જ, ઓરેન્જ એટલે તમને નારંગીનું ચિત્ર આપેલું છે અને કલરમાં ઓરેન્જ એટલે નારંગી અથવા કેસરી. તમારે કેસરી રંગ પૂરવાનો છે અને ત્યારબાદ ઓ આર એ એન જી ઈ લખવાનું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2A, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને
प्राणीओ तथा पक्षीओना नाम लखो अने तेमना अवाज ने शब्दों साथे जोड़े। आपणे लेसन नंबर 6 मां साउंड ऑफ एनिमल्स एंड बर्ड्स शीखी गया ने बाळको। तेमां तमारे प्राणीओ तेमज पक्षीओनो स्पेलिंग लखवानो छे तेमज तेमना अवाजो साथे जोड़वानु छे। आपणे अगाउ शीखी गया तो चालो अहीं तमने पेलू शिप एटले के घेटानु चित्र आपेलू छे त्यां तमे लखो SHEEP शिप शिपनो स्पेलिंग लखो। त्यारबाद नीचे गायनु चित्र आपेलू छे त्यां लखो COW काउ। त्यारबाद आ बाजु कूतरानु चित्र आपेलू छे त्यां DOG डॉग एटले कूतरो। त्यारबाद कागड़ानु चित्र आपेलू छे त्यां लखो CROW क्रो। त्यारबाद बिलाड़ीनु चित्र आपेलू छे त्यां CAT स्पेलिंग लखाई गया बाळको। हवे आपणे तेमने अवाजो साथे जोड़वाना छे तो आपणे अगाउ शीखी गया शिपना अवाज ने अंग्रेजीमां शुं कहेवाय बाळको શિપના અવાજને અંગ્રેજીમાં બ્લિટ્સ કહેવાય। તો ચાલો શિપને બ્લિટ્સ સાથે જોડો। ત્યારબાદ કાવ એટલે કે ગાય કાવના અવાજને અંગ્રેજીમાં મૂ જ કહેવાય તો એમને જોડો। ત્યારબાદ ડોગ ડોગના અવાજને અંગ્રેજીમાં બાર્ક્સ કહેવાય। ત્યારબાદ ક્રો ક્રોના અવાજને અંગ્રેજીમાં કોઝ કહેવાય ને છેલ્લું છે કેટ કેટના અવાજને અંગ્રેજીમાં મ્યુઝ કહેવાય। જોડાઈ ગયા બાળકો જોડકા? ત્યારબાદ પેજ નંબર 53 પર જુઓ તેમાં બી કરીને સૂચના લખેલી છે કે બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ચિત્રોના નામ લખો। તમને અહીં બોક્સ આપેલું છે અને તેમાં તમને સ્પેલિંગ લખેલા છે। તમારે ચિત્ર જ્યાં આપેલું છે તેની નીચે ખાલી જગ્યા છે ત્યાં તમારે સ્પેલિંગ લખવાનો છે। આપણે આ લેસન નંબર 11માં ભણી ગયા તો જુઓ બાળકો પહેલું ચિત્ર શૂઝ તો લખો SHOES શૂઝ। ત્યારબાદ બુકનું ચિત્ર આપેલું છે ત્યાં સ્પેલિંગ લખો BOOK બુક। ત્યારબાદ બેન્ચનું ચિત્ર આપેલું છે ત્યાં લખો BENCH બેન્ચ। ત્યારબાદ ચેર CHAIR ચેર ખુરશીનું ચિત્ર આપેલું છે ત્યાં લખો CHAIR। છેલ્લું ચિત્ર વોચ WATCH વોચ એટલે ઘડિયાળ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 ચિત્રોના અંગ્રેજી નામો સાથે એકે એનનો ઉપયોગ કરીને એન્ડ વડે જોડો। તેમાં તમને એક્ઝામ્પલ આપેલું છે અ શર્ટ એન્ડ અ ફ્રોક। આપણે લેસન નંબર 8માં એન્ડ લેસન ભણી ગયા તેમાં પેલું બસ અને કારનું ચિત્ર આપેલું છે તો ત્યાં લખવાનું છે તમારે અ કાર એન્ડ અ બસ। હવે દરેક બાળકને એન્ડ વડે વાક્ય બનાવતા આવડી ગયું હશે। ત્યારબાદ બીજું ચિત્ર આપેલું છે હેન અને એગ ત્યાં લખો અ હેન એન્ડ એન એગ।
त्यारबाद पेज नंबर 54 तेमा तमने बुक अने बेगनुं चित्र आपेलुं छे, त्यां लखो अ बुक एंड अ बेग। त्यारबाद रेट अने केटनुं चित्र आपेलुं छे, त्यां लखो अ रेट एंड अ केट। त्यार पछी कप अने जगनुं चित्र आपेलुं छे, त्यां लखो अ कप एंड अ जग। त्यारबाद बेट अने बोलनुं चित्र आपेलुं छे, त्यां लखो अ बेट एंड अ बोल। काव अने पिगनुं चित्र आपेलुं छे, त्यां लखो अ काव एंड अ पिग। ત્યાર પછી આઉલ અને ડકનું ચિત્ર આપેલું છે, ત્યાં લખો એન આઉલ એન્ડ અ ડક। ત્યાર પછી એન એક્સ એન્ડ અ પેન, અને છેલ્લું ચિત્ર આપેલું છે હેટ અને ફેન, ત્યાં લખો અ હેટ એન્ડ અ ફેન। હવે પેજ નંબર 55 પર જુઓ, તેમાં ક્વેશ્ચન નંબર 4, ચિત્રો જોઈ ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીને વાક્યો લખો। આપણે લેસન નંબર 9માં ધીસ એન્ડ ધેટનો ઉપયોગ શીખી ગયા। હવે તેમાં એક્ઝામ્પલ આપેલું છે બોટનું, તો જુઓ બાળકો, બોટ છે એ દૂર દેખાય છે, દૂરની વસ્તુ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય બાળકો? હવે બધાને ખ્યાલ આવી ગયો હશે, દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય અને નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે। તો પહેલું એક્ઝામ્પલ જુઓ કે ધેટ ઇઝ અ બોટ। હવે આપણે નીચે બુકનું ચિત્ર આપેલું છે અને નીચે ખાલી જગ્યા આપેલી છે, ત્યાં લખવાનું છે, તો લખો બાળકો ધીસ ઇઝ અ બુક। ત્યારબાદ ફોક્સનું ચિત્ર આપેલું છે, ફોક્સ છે એ દૂર જોવા મળે છે, તેથી ત્યાં ધેટ ઇઝ અ ફોક્સ। ત્યારબાદ એપલનું ચિત્ર છે, એપલ પણ દૂર જોવા મળે છે, એટલે એમના માટે ધેટનો ઉપયોગ થયેલો છે, ત્યાં લખો ધેટ ઇઝ એન એપલ। ત્યારબાદ પેનનું ચિત્ર આપેલું છે, પેન એ નજીક જોવા મળે છે, તેથી ત્યાં ધીસ ઇઝ અ પેન। ત્યાર પછી હેનનું ચિત્ર આપેલું છે, હેન એ દૂર જોવા મળે છે, ત્યાં ધેટ ઇઝ અ હેન। અને છેલ્લું ચિત્ર કાવનું આપેલું છે, કાવ પણ દૂર જોવા મળે છે, એટલે ત્યાં ધેટનો ઉપયોગ થયેલો છે, તો લખો ધેટ ઇઝ અ કાવ। હવે પેજ નંબર 56, ત્યાં તમને એક્સનું ચિત્ર જોવા મળે છે। હવે બધા બાળકોને ખ્યાલ આવી ગયો હશે કે ક્યાં ધીસનો ઉપયોગ થાય અને ક્યાં ધેટનો ઉપયોગ થાય, તો ત્યાં લખો ધીસ ઇઝ એન એક્સ। ત્યારબાદ બસનું ચિત્ર આપેલું છે, ત્યાં લખો ધેટ ઇઝ અ બસ। ધીસ ઇઝ અ કપ। અને છેલ્લું ચિત્ર છે બેગનું, ત્યાં લખો ધેટ ઇઝ અ બેગ। સમજાઈ ગયું ને બાળકો? તો બાળકો અહીં આપણો સેમેસ્ટર 2નો
अभ्यासक्रम पूरो थाय छे। आवजो बाळको।